वर्ल्ड कप की जीत हो या T20 का जोश, न्यू ईयर पार्टी हो या बर्थडे बैश, गणपति का आगमन हो या नवरात्रों का शुभारंभ, दिवाली की रोशनी हो या होली के रंग, जिंदगी की हर खुशियों में स्वाद का संग, पेश है IO प्लस नमक, जिंदगी का स्वाद बढ़ाए। अरे उड़ी गई, क्या गई किसी? जल्दी जल्दी। अरे किसी तो पापा ने गाल पर बेसी गई। दो। आ किसी वक्त तब मारा मारते थे। क्यों? तब मैं सोते ब्यूटीफुल थी। ग्लिसरीन भरियो पैर्स, त्वचा नु मॉइस्चर पाछू लावे, जेथी तमे देखाव यंग, हमेशा ब्यूटीफुल, त्वचा देखा यंग, रहे यंग पैर्स। गांधीधाम डेवलपमेंट ऑथोरिटी द्वारा 1960 थी अमली रहेला डायरेक्शन ने रिवाइज्ड करवानो ऐतिहासिक निर्णय आज मळेली बोर्ड मीटिंग में लेवामां आव्यो। GDA ना चेयरमैन श्री मधुकांत भाई शाह, सचिव अने अंजार प्रांत अधिकारी श्री मितेश भाई पंड्याए माहिती आपता जणाव्युं हतुं के गांधीधाम कंडला विस्तारनुं औद्योगिक अने शहरी विकास माटेनुं महत्व अने सानुकूल परिबळो तथा तेथी थई रहेल झड़पी विकासने ध्यानमां लईने गांधीधाम विकास सत्तामंडळे शहेरना सुआयोजित विकास माटे महत्वना कार्य सादर करेल छे, जेमां गांधीधाम टाउनशिप मास्टर प्लान विस्तार माटे हालमां लागू डायरेक्शननो संकुलित रीते हेरफेर गोठवणी करी दर्शाव्या छे। દેશની આઝાદી પછી ભારત પાકિસ્તાનના ભાગલા થયા અને એમાં ખાસ કરીને પાકિસ્તાનમાં સિંધમાં વસતા લોકોને ત્યાંથી જે માઇગ્રેટ થવું પડ્યું અને એને માટેની જે કચ્છમાં એમને જે નિર્વાસિત તરીકે જે વ્યવસ્થા કરવામાં આવી એના ભાગરૂપે ગાંધીધામ અને આદિપુર 1948માં વસ્યું અને આ વિસ્તારને વ્યવસ્થિત પ્લાનિંગ માટે અને આ વિસ્તારને વસાહત બનાવવા માટે અને પ્લાનિંગ કરવા માટે 1958માં એક સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા અને જે તે વખતે મુંબઈ રાજ્ય દ્વારા ગાંધીધામ ડેવલપમેન્ટ ઓથોરિટીની રચના કરવા માટે એક ખાસ કાયદો અમલમાં લાવવામાં આવ્યો અને ત્યાર પછી અહીંની આખી પ્લાનિંગ અને એના માટે બાંધકામો જે થાય એના માટે નિયંત્રણ માટે જે ગાંધીધામ ડેવલપમેન્ટ ઓથોરિટીની રચના 1958માં થઈ અને ત્યાર પછી એના માટેના આખા જે કાંઈ નિયમો હોય એ નિયમોની એક
1960 માં જેને ડાયરેક્શન્સ કહેવાય છે 1960 માં આવા ડાયરેક્શન બનાવવામાં આવ્યા જે તે વખતે ગાંધીધામ આદિપુર નવું વસ્તુ હતું અને જીડીએ એટલે કે ગાંધીધામ ડેવલપમેન્ટ ઓથોરિટીની જે રચના થઈ એમાં ગાંધીધામ આદિપુર ઉપરાંત 17 ગામોનો એમાં સમાવેશ કરવામાં આવ્યો ગાંધીધામ આદિપુર માટેનો માસ્ટર પ્લાન જે બનેલો છે શરૂઆતમાં 1948 અને ત્યાર પછી બન્યો અને જીડીએ એને એડોપ્ટ કરી જેને આપણે માસ્ટર પ્લાન કહેવાય છે ગાંધીધામ આદિપુર શહેરી વિસ્તાર એમાં વર્ષોથી જે 1960માં ડાયરેક્શન્સ બન્યા એના માટે ડાયરેક્શન એટલે માર્ગદર્શિકા એના માટે અમલમાં હતી તેમાં અગત્યની માહિતીઓને કોષ્ટક સ્વરૂપમાં દર્શાવી છે માસ્ટર પ્લાન વિસ્તારમાં બાલ્કની મળવાપાત્ર પહોળાઈ 1 મીટરથી વધારીને 1.2 મીટર કરેલ છે એ પ્લોટની અંદર ગેરેજ ઉપરાંત બાથરૂમ તથા સર્વન્ટ રૂમની પરવાનગી મેક્ષ વપરાશના સિદ્ધાંતના આધારે તૈયાર કરેલ ઝોનિંગ નિયમો રહેણાંક ઝોનમાં 18 મીટર અને તેથી પહોળા રોડ ઉપર રહેણાંક મકાનો ઉપરાંત દુકાનો ઓફિસો શાળાઓ હોસ્પિટલ હોટેલ જાહેર સુવિધાઓ સંસ્થાઓ વગેરે ઉપયોગ માટે પરવાનગી મળવાપાત્ર રહેશે એકેસ્ટિક એડવાઇઝરી એજન્સી છે એની મારફતે અમે ગામોના રોડ પ્લાન એની પાસે બનાવીએ છીએ અને કન્સલ્ટેશન કરી અને ગયે વખતે પણ અમે 4 ગામોના રોડ પ્લાન જાહેર કર્યા હતા અને આ બોર્ડ મીટિંગમાં અમે બહાલ કર્યા અને નવા 3 ગામોના રોડ પ્લાન અમે જાહેર કર્યા છે જેમાં વાંધા સાધના સૂચનો મંગાવી અને ત્યાર પછી આવતી બોર્ડ મીટિંગમાં એને ફાઇનલ કરવામાં આવશે આ ઉપરાંત શાળા કોલેજ કમ્યુનિટી હોલ અને અન્ય જાહેર ઉપયોગના મકાનોમાં 12 મીટર ઊંચાઈ સુધીની પરવાનગી હવા ઉજાસ અને સારી ગુણવત્તાવાળા મકાનો માટે જરૂરી એવા માર્જિનના નિયમો જેવા નિયમો અમલમાં લેવાયા હતા આ બોર્ડ મીટિંગમાં જીડીએના ચેરમેન શ્રી મધુકાંતભાઈ શાહ સેક્રેટરી અને ડેપ્યુટી કલેક્ટર શ્રી મિતેશભાઈ પંડ્યા તેમજ સભ્યોમાં કેપીટી તેમજ અન્ય અધિકારીઓ તથા જીડીએ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા એમાં નવી સોસાયટીઓ થાય એટલે જેને કારણે ત્યાં શાળા કોલેજ અથવા કોમ્યુનિટી હોલો બગીચાઓ બીજી ત્રીજી આખી વ્યવસ્થા પહેલેથી થાય એને માટે અલગ જ વ્યવસ્થા એટલે કે પ્લોટો જ્યારે લેઆઉટ પ્લાન પાસ કરવા માટે કોઈ પણ વ્યક્તિ આવે તો એ પ્લાનમાં એને માટેની અલગ અલગ જેને કહીએ ને કે વ્યવસ્થાઓ હોવી જોઈએ જેને કારણે ત્યાં સોસાયટીમાં રહેનાર જે લોકો છે એને એ સોસાયટી અથવા આજુબાજુના વિસ્તારમાં જ એનો લાભ મળી રહે અહેવાલ ભગુભાઈ આહિર સાથે એબીજી ન્યૂઝ ગાંધીધામ મોડાસાની નવજીવન હોસ્પિટલમાં નજીવી બાબતે તકરાર થતા અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસામાં આવેલ નવજીવન હોસ્પિટલમાં કેટલાક ઇસમો દ્વારા નજીવી બાબતને લઈને હોસ્પિટલમાં મારામારી અને તોડફોડ કરી હતી જેના કારણે હોસ્પિટલમાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો અને દર્દીઓમાં ગભરાટ ફેલાઈ હતી 10-15 ઇસમો ભેગા થઈ હોસ્પિટલમાં ડોક્ટરની ચેમ્બરમાં ઘૂસી આવ્યા હતા અને ડોક્ટર કમ્પાઉન્ડર અને અન્ય 2 કર્મચારી સાથે મારામારી શરૂ કરી હતી અને તોડફોડ મચાવી હતી જેથી હોસ્પિટલમાં ભયનો માહોલ ઊભો થયો હતો હોસ્પિટલના ડોક્ટરે આરોપીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ શરૂ કરી હતી જ્યારે પોલીસે ફરિયાદીની અરજી લઈ તપાસ શરૂ કરી હતી એબીજી ન્યૂઝ અરવલ્લી નખત્રાણા જીએમડીસી કોલેજના પ્રોફેસરે લેક્ચર દરમિયાન ભાષામાં શિષ્ટાચાર ગુમાવતા છાત્રા દ્વારા અપાઈ શીખ જોઈએ રિપોર્ટ નખત્રાણા જીએમડીસી કોલેજના પ્રોફેસરને મળી છાત્રા દ્વારા શીખ નખત્રાણા જીએમડીસી કોલેજમાં લેક્ચર દરમિયાન એક પ્રોફેસર ભાષામાં શિષ્ટાચાર મૂકી જતા છાત્રાએ ગાલ લાલ કર્યો નખત્રાણા જીએમડીસી કોલેજમાં આવતીકાલે પ્રોફેસરની ભાષામાં શિષ્ટાચાર મૂકી જતા એક છાત્રાએ પિતો ગુમાવી ચાલુ ક્લાસમાં પ્રોફેસરને લાફો ઝીંકી દેતા કોલેજમાં હંગામો મચી ગયો હતો ત્યારબાદ છાત્રાના વાલી કોલેજમાં દોડી આવ્યા નખત્રાણા વિસ્તાર અગ્રણીઓ રાજકારણીઓ અને પોલીસ તત્કાલ પહોંચી મામલો થાળે પાડ્યો હતો અગાઉ પણ નખત્રાણાની કોલેજ ઝઘડાથી ઘણી ચર્ચામાં આવી રહી છે ગોવિંદભાઈ ઠક્કર જીએમડીસી કોલેજના ટ્રસ્ટી લાલજીભાઈ રામાણી કોલેજમાં દોડી આવ્યા હતા આ મામલો વધુ બગડે તે પહેલા પ્રોફેસરને શાનમાં સમજાવીને ધ્યાનમાં રાખવાની તાકીદ કરી હતી
અત્રે ઉલ્લેખનીય છે કે વિદ્યાર્થીઓને શિસ્ત અને શિષ્ટાચારના પાઠ શીખવનારની ફરજ છે તેવા ગુરુજન જ ભાષામાં વિવેક મૂકીને ભાષામાં શિષ્ટાચાર મૂકી જતા માફી પત્ર બાદ વિદ્યાર્થી અને વાલીઓમાં રોષ તો શાંત થયો હતો, પરંતુ આવી ઘટના ફરીવાર ન બને તે માટે ટ્રસ્ટી મંડળને પણ વિશેષ પગલાં લેવા જોઈએ તેવા સૂત્રો છાત્રાના વાલીઓએ સંભળાવ્યા હતા. અહેવાલ જયંત વાઘેલા સાથે એબીજી ન્યૂઝ નખત્રાણા. જામકંડોળના કુમાર છાત્રાલય ખાતે ઝીરો બજેટ આધ્યાત્મિક ખેતી જન આંદોલનનો સીએમના અધ્યક્ષસ્થાને પ્રારંભ કરાયો. જોઈએ રિપોર્ટ. ઝીરો બજેટ આધ્યાત્મિક ખેતી શિબિરનો પ્રારંભ પદ્મશ્રી સુભાષ પાલેકરજી, ચીમનભાઈ શાપરિયા, જયેશભાઈ રાદડિયા, વીવી વઘાસિયા, વિઠ્ઠલભાઈ રાદડિયા સહિતની ઉપસ્થિતિ જામકંડોરણા લેવા પટેલ કુમાર છાત્રાલય ખાતે ઝીરો બજેટ આધ્યાત્મિક ખેતી જન આંદોલન સમિતિ ગુજરાત દ્વારા તારીખ 2-6 દિવસીય ઝીરો બજેટ આધ્યાત્મિક ખેતી શિબિરનો રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને દીપ પ્રાગટ્ય કરી પ્રારંભ કરવામાં આવેલ. આ સમયે રાજ્યના મંત્રીશ્રીઓ, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ અને દેશભરમાંથી ખેડૂત હોદ્દેદારો ઉપસ્થિત રહેલ હતા. જામકંડોરણા કુમાર છાત્રાલય ખાતે તારીખ 2-6 દિવસીય ઝીરો બજેટ આધ્યાત્મિક ખેતી જનઆંદોલન સમિતિ ગુજરાતના પ્રણેતા પ્રફુલ્લ શિબિરનો રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને દીપ પ્રાગટ્ય કરી પ્રારંભ કરવામાં આવ્યો હતો. અહેવાલ કિશોર મારે, જયપુર. સુરેન્દ્રનગર લીમડી હાઈવે પર ટ્રેક્ટરના ચાલકે બેલેન્સ ગુમાવતા સર્જાયો અકસ્માત. જોઈએ રિપોર્ટ. આજ રોજ ઈશાભાઈ ડાભીના ખેતરમાં મજૂરી અર્થે દાળીએ આવેલ દાળિયા જ્યારે કામનો સમય પૂરો થતાં ઈશાભાઈ ડાભીનો પુત્ર શૈલેષ ડાભી, જેઓ મજૂરીએ આવેલ મજૂરિયાઓને લીમડી પરત મૂકવા જતા હતા ત્યારે સુરેન્દ્રનગર હાઈવે લીમડીથી 2 કિલોમીટર દૂર ગેબનસા પીરની દરગાહ સામે પોતાનું ટ્રેક્ટર નંબર GA19840 ટ્રેક્ટરના સ્ટેરિંગનું બેલેન્સિંગ ગુમાવતા ટ્રેક્ટરની ટોલીમાંથી મજૂરો ઢળી પડતા બે મજૂર આનંદીબેન ગોવિંદભાઈ મકવાણા અને નીરુબેન સેવાદાસ સોલંકીના પગ ઉપર ટ્રેક્ટરની ટોલીનો ટાયર ફરી વળતા અકસ્માત સર્જાયો અને ત્યારબાદ તાત્કાલિક લીમડી 108ને બોલાવી બંને મજૂરને લીમડી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ બંને મજૂરોને તાત્કાલિક સામાન્ય સારવાર લીમડી હોસ્પિટલ દ્વારા આપવામાં આવી હતી, પણ ગંભીર હાલત હોવાને કારણે આ બંને મજૂરોને સારવાર અર્થે અમદાવાદ VS હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અહેવાલ દીપકસિંહ વાઘેલા સાથે એબીજી ન્યૂઝ લીમડી. પાલિકા વર્તુળોમાં ચકચાર. પાલિકા સત્તાધીશોમાં ધરખમ ફેરફારો થવા પાછળ આગામી 2017 વિધાનસભાની ચૂંટણી કારણભૂત હોવાની સાથે નવા પ્રમુખ પદની તાજપોશી પાટીદાર ઉમેદવારના શિરે થવાની ચર્ચાઓ. એબીજી ન્યૂઝ ગોંડલ. માધવપુર ગામે દીપડાના શિકારથી લોકો થયા ભયભીત. સત્તાધીશોએ કવાયત હાથ ધરી. જોઈએ રિપોર્ટ. પોરબંદર તાલુકાના માધવપુર નજીકના મૂળ માધવપુર ગામે છેલ્લા 2 દિવસથી એક ખૂંખાર જંગલી દીપડો ચડી આવ્યો છે અને ગામની બાજુમાં આવેલા રબારી નેશની બાજુમાં પડાવ નાખીને આ ખૂંખાર જંગલી દીપડાએ આતંક મચાવવાનું શરૂ કરતા અને ગત રાત્રિના આ ચડી આવેલા જંગલી દીપડાએ એકી સાથે 2 બકરાનું મારણ કર્યું હોવાના બનાવથી વાડી વિસ્તારમાં વસવાટ કરતા ખેડૂતોમાં અને માલધારીઓમાં
ભારે ફફડાટની લાગણી જન્મી છે. બે બકરાનું મારણ કર્યું છે, અમારા માલજોળ છૂટા રહી છે, એટલે આજે દીપડો પકડવાનો છે, હમણાં ભયભીત લાગે છે એવી હમણાં શંકા છે. આ ખૂંખાર વધુ કોઈ માલઢોરોને નિશાન બનાવે તે પહેલા દીપડાને વહેલી તકે પાંજરામાં પૂરવાની માંગ કરવામાં આવી છે. આ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર પોરબંદર તાલુકાના આવેલા માધવપુર સહિતના ધેડના ગામોની સીમમાં છેલ્લા કેટલાક સમયથી દીપડો ચડી આવ્યો હોવાની અને સીમ વિસ્તારમાં આમ તેમ ભાટકી રહ્યો હોવાની ચર્ચાઓ સાંભળવા મળી રહી હતી. પરંતુ દીપડાની રંજાડના ક્યાંયથી વાવડ ન મળતા હતા. હા, માધવપુર વિસ્તારમાં દીપડો ચડી આવીને આટાફેરા કરતો હોવાનું બહાર આવ્યું હતું. પરંતુ ગઈકાલે માધવપુરથી થોડે દૂર 3 કિલોમીટરના અંતરે આવેલા મૂળ માધવપુર ગામે છેલ્લા 2 દિવસથી દીપડો ચડી આવીને પડાવ નાખ્યો હોવાથી અને ગઈકાલે અહીં રબારી નેશમાં ધોળા દાડે દીપડાએ એક પડતર મકાનની અગાસીમાં આરામ ફરમાવીને સાંજના સમયે રબારી નેશમાના બકરાના વાડામાં દીપડો ઘૂસી જઈને એક સાથે 2 બકરાનો શિકાર કર્યો હોવાના બનાવથી અને ગત રાત્રિના લોકોએ હોહા દેકારો મચાવ્યો હોવાથી ચડી આવેલા દીપડો મૂળ માધવપુર ગામે આવેલી પાણીની કેનાલમાં છુપાયો હોવાનું જાણવા મળ્યું. આવે ઘરસર મૂળ માધવપુરના રહેણાંક ન્યા દીપડો બેદીથી આવે શ્રીઓ આગલે દી આવ્યો હતી 2 બકરા ફાડી ગયો. દીપડે એક બાજુવારાને ખાઈ ગયો, મારું ખાઈ ગયો ને સવાર સુધી ગયો ને સવાર સુધી રંજાડ લાગે અમારે ત્યાં. આજ ફાર લાગે ત્યાં આજ રાતા સુધી અમે હેરાન થયા. હેરાન થયા એમાં જાગ્યા રહ્યા. જાગ્યા તો એ પાછો હવારના મેળી ઉપર ચડીને દી આખો બેઠો રહ્યો. સાંજના 5 વાગે ખુલ્યો પછી પિંજરાવાળા પિંજરું મેલી ગયા. પિંજરામાં આવ્યો નથી. હમણાં ફાર લાગે છે ગમે ત્યાં આના કબજે કરવા માટે વિનંતી કરો છે. એટલે નાનો મોટો માલ મેળી ઉપર દીપડો બેઠો હતો. હા, દીપડો મેળી ઉપર બેઠો હતો. સેઠ સાંજના સેઠ 7 વાગે ઉતર્યો. બધી પબ્લિક સફેર આકો છે. 7 વાગે ઉતર્યો મેળી ઉપર. કોને કોઈ રીણાક બીણાક છે નહીં, મેળી અંદર છે એને બેઠો રહ્યો. પછી હાજી એટલે પડતા તે ઘા આવે ને તે હેઠો ઉતરીને પછી બાવરૂમાં ઘૂસી ગયો. ઘૂસી ગયો ફરતા માણસો ગોઠવાઈ ગયા. તો એમાંથી પાછો હાજી 8 વાગે નીકળી ગયો હતી. પાછો હેઠો ભાગી ગયો. બકરાનો વાડો છે ત્યાં પાછો હાંદના આવ્યો. હાંદના આવીને છે 9 વાગા સુધી આવ્યો. આવ્યો હતી પાછો ત્યાં જડ્યો નહીં. પછી 15 વાળા પંજરું મળી ગયા. તો એ બકરામાં પિંજરામાં બસલું બાંધી દીધું. બસલું બાંધીને તો દીપડો જે અટાણે પકડાણો છે નહીં. મૂળ માધવપુર ગામે ચડી આવેલા આ ખૂંખાર જંગલી દીપડાએ આતંક મચાવવાનું શરૂ કરતા લોકો ભયભીત બન્યા છે. પરંતુ ગત રાત્રિના દીપડો હજુ પાંજરામાં પુરાયો ન હોવાથી લોકોમાં ભારે ગભરાટ ફેલાયો છે અને ભયના ઓથાર હેઠળ ફફડાટની લાગણી અનુભવી રહ્યા છે. અહેવાલ શાંતિલાલ મેવાડા સાથે એબીજી ન્યૂઝ માધવપુર. રાજકોટના ત્રંબામાં ભવ્ય લોક ડાયરાનું આયોજન, ખોડલધા પ્રમુખની પણ ઉપસ્થિતિ. જોઈએ રિપોર્ટ. રાજકોટના ત્રંબામાં એક ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નામી કલાકારોએ ભજનોની રમઝટ બોલાવી હતી. ખોડલધામના પ્રમુખ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટના ત્રંબામાં આવેલ મંદબુદ્ધિના લોકોને આશરો આપતા એવા માનવ મંદિરના સંચાલક ધીરુભાઈ કોરાટના ધર્મપત્ની સ્વરમાબેન ધીરુભાઈ કોરાટના સ્મરણાર્થે પશુને પાણી પીવાનો અવેળો બનાવવામાં આવ્યો છે, જેના લાભાર્થે એક ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. ડાયરાની મોજ માણવા આજુબાજુના ગામના લોકો સહિત ગામ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ લોક ડાયરામાં ખોડલધામના પ્રમુખ પરેશભાઈ ગજેરાએ ખાસ હાજરી આપી હતી. આ લોક ડાયરામાં નામી કલાકાર નિરંજન પંડ્યા, મનસુખભાઈ ખિલોરીવાળા, ખીમજીભાઈ ભરવાળ સહિતનાઓએ ભજનની રમઝટ બોલાવી હતી. આ લોક ડાયરામાં એકઠા થયેલા રૂપિયાને ત્રંબા ગામના મુક્તિધામના વિકાસ કરવામાં ઉપયોગ કરવામાં આવશે તેવું આયોજકોએ જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ધીરુભાઈ કોરાટ દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે અને જરૂરિયાતમંદ લોકોને મદદ કરાય છે. કેમેરામેન જીએન જાદવ સાથે કલ્પેશ જાદવ, એબીજી ન્યૂઝ, રાજકોટ. નખત્રાણા ખાતે કચ્છ મેઘવંશી મારું વણકર સમાજના 5મા સમૂહ લગ્ન યોજાયા. જોઈએ રિપોર્ટ. નખત્રાણા રામેશ્વર રામાપીરના મંદિર સ્થળ પર આજરોજ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નવયુગલો પરણી પથ પર ડગ માંડશે, જેમાં 24 જોડાએ મંગલ ફેરા ફર્યા હતા. કચ્છ મેઘવંશી મારું વણકર સમાજના 5મા સમૂહ લગ્ન પૂર્ણ થતાં મારું સમાજમાં હર્ષની લાગણી જોવા મળી, જેમાં મંચ પર શક્તિસિંહ ગોહિલ, ધારાસભ્ય અબડાસા તાલુકાના, ત્યારબાદ વિવિધ રાજકીય અને સમાજના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
અને નવ યુવક યુવતી દંપતી જીવનને આશીર્વાદ આપ્યા હતા. ત્યારબાદ ગોપાલભાઈ નિંજર પ્રમુખ શ્રી અને મહામંત્રી પંચાણભાઈ સંજોટ અને તમામ મારુ સમાજના યોગદાનથી આજે કચ્છ મેઘવંશી મારુ વણકર સમાજ પ્રગતિના પંથે છે, જે એબીજી ન્યૂઝને ઇન્ટરવ્યૂ આપતા પ્રમુખ કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નરેશભાઈ મહેશ્વરી અને માવજીભાઈ મહેશ્વરીએ જણાવ્યું કે માંગપાઠ આગેવાનોએ સમયને આર્થિકતા બચાવવામાં ભગીરથ કાર્ય કરેલ છે તેવું માવજીભાઈ મહેશ્વરી અને નરેશ મહેશ્વરી એબીજી ન્યૂઝને ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું. મારું સમાજ તરફથી આજે નખત્રાણા ખાતે એક સુંદર સમૂહ લગ્નનું આયોજન થયું અને એમાં સમગ્ર કચ્છના મોટી સંખ્યામાં સમાજના શ્રેષ્ઠીઓ દાતાઓ આગેવાનો અને રાજકીય સામાજિક આગેવાનો ઉપસ્થિત હતા. સુંદર આયોજન થયું, અમને આવવાનો અવસર મળ્યો. આવા સુંદર સમૂહ લગ્નના આયોજનથી એક સમાજમાં નવી પ્રેરણા મળે છે, આવનારી પેઢીને માર્ગદર્શન મળી રહે છે અને આજના દિવસે હું તમામ નવદંપતીઓને શુભકામના પાઠવું છું અને વિશેષ સમાજના દરેક યુવાનોને પણ આહ્વાન કરું છું કે શિક્ષણ તરફ આપણે એટલું ને એટલું ધ્યાન દઈએ. અહેવાલ જયંત વાઘેલા સાથે એબીજી ન્યૂઝ નખત્રાણા. યુવા પાસના કન્વીનરો પાસના આગેવાનો વિરુદ્ધ જાહેરમાં આવ્યા અને અનેક વિવાદો સર્જા છે. જેતપુર પાસના આગેવાનો હાર્દિક અને લલિત વસોયાની ટીમના અનેક શહેરોમાં યુવા પાસના કન્વીનરો હવે પાસના આગેવાનો વિરુદ્ધ જાહેરમાં આવી ગયા છે, ત્યારે વધુ એક વિવાદ થવાના સંકેતો ખુદ પાસના આગેવાનોએ નિવેદન આપેલ છે. આગામી 21 તારીખે જેતપુરના દેવકી ગાલોલ હાર્દિકની સભા યોજાવાની છે, ત્યારે તે સભામાં LPS અને ખુદ પાસના યુવા કન્વીનરો વિરોધ કરવા પહોંચવાના છે. અને લલિતભાઈ વસોયા અને હાર્દિકભાઈને સવાલ છે કે આવા તો જેતલસરમાં એક શહીદ થયો છે, આખા ગુજરાતમાં પાટીદારના 9 યુવાનો શહીદ થયા છે, એમને પણ પાસના કન્વીનરોએ શું મદદ કરી છે? દાખલા તરીકે શ્વેતાંગ પટેલ છે તો એમના માતા પિતા તો અત્યારે કંઈ કરી શકે એમ નથી, તો એમને એ લોકોએ શું મદદ કરી છે? તો આવા મસ મોટા ફંડ કોંગ્રેસ પાસેથી મારી જાણ મુજબ તો 7-8 કરોડ રૂપિયા આવ્યા છે એવું જાણવા મળેલું છે અમને. તો એ ફંડ આ લલિતભાઈ અને હાર્દિકભાઈ કે દિનેશભાઈ બાંભણિયા આ ફંડનો ઉપયોગ ક્યાં કરે છે એ તો જાણ કરો સમાજને. તો હજી આપણા પાટીદાર ભાઈઓ સમાજના ઉદ્યોગપતિઓ પાસેથી કેટલું ફંડ આવ્યું અને આ લોકોને 9 શહીદ થયા છે અને કેટલી સહાય કરી છે એ આપ દેવકી ગાલોર સભા કરો ત્યારે એટલું તો જાહેર કરજો કમસે કમ. ત્યારે ખાસ ETV સાથે જેતપુર જેતલસરના પૂર્વ કન્વીનર અને લલિતભાઈ સાથે ફરતા અમિત ભુવાએ જેતપુર તાલુકામાં અનામતના નામે રાજકીય રોટલા શેકવા નીકળેલ પાસના હાર્દિક અને લલિત વસોયાને પાટીદારના 9 યુવાનોને શું સહાય કરી કોંગ્રેસ પાર્ટી સાથે 8 કરોડ અને પાટીદાર સમાજના ઉદ્યોગપતિ પાસે કરોડોના ફંડનું સુકર્યું તેના જવાબ આપો, ત્યારબાદ સભા કરો અને આ સભામાં અમે યુવાનો પણ આ જવાબ આપશું તેવી ચીમકી ઉતરી હતી. અહેવાલ એબીજી ન્યૂઝ જેતપુર. ડભોઈ કોંગ્રેસ શાસિત નગરપાલિકાની 4th સામાન્ય સભા યોજાઈ. જોઈએ રિપોર્ટ. ડભોઈ નગરપાલિકાનો આજે યોજાયેલી સમગ્ર સભા ભારે ઉત્તેજનાપૂર્ણ માહોલમાં શરૂ થયેલ, જે એ અંતે શાંતપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ ગઈ હતી. ગત વર્ષે સામાન્ય સ્વરાજની ચૂંટણીમાં ડભોઈની જનતા દ્વારા કોંગ્રેસને બહુમતી અપાવી નગરપાલિકાની કમાન સોંપી હતી, જેને લઈ કોંગ્રેસ પક્ષના મેન્ડેટના આધારે પાલિકાના વિવિધ સમિતિઓ 1 વર્ષની વયમર્યાદા રાખીને કમાન ચૂંટાયેલા સભ્યોને સોંપવામાં આવી હતી, જેની વયમર્યાદા પૂર્ણ થવાની હોવાથી છેલ્લા કેટલાય દિવસોથી મલાઈદાર કમિટીઓ માટે સભ્યો દ્વારા ગોડફાધર પાસે પહોંચી જઈ મસ્કા રમત ચાલી રહી હતી, જેનો આજ રોજ અંત આવ્યો હતો, જેમાં પાલિકાના કારોબારી ચેરમેન તરીકે યોગેશ ઠાકોરની વરણી કરાતા રાજકારણ ગરમાયું હતું, જ્યારે શહેરી વિકાસ રાજુભાઈ શાહના ફાડે ગયું હતું, જેના અમુક સભ્યોમાં નારાજગી જોવા મળી હતી. આમ કુલ પાલિકા તમામ કમિટીઓના હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી હતી, જ્યારે બીજી બાજુ શાસક પક્ષ કાળા કામોનો ખુલાસો વિપક્ષે કરતા સૌ કોઈની આંખો ખુલી રહી જાય તેવી હકીકત નજરે પડતી હતી. ડભોઈ નગરપાલિકા સામાન્ય સભા મળી દરેક વિષય સર્વાનુમતે મંજૂર થયા, ફક્ત કમિટીઓની જે રચના થઈ તેમાં મતદાન થયું અને એક વધારાનો વિષય તો આપણે રંગ ઉપન સંપનો
એમાં થોડો ટેકનિકલ એવી હતી કે જે ભાઈ જે સહી કરી છે એ ભાઈ તે દિવસે હાજર છતાં બી એમની સાઇન લેવાય સર ખરેખર ના લેવાય અને આજે અત્યારે જે ભ્રષ્ટાચાર દિવસે ને દિવસે વધી રહ્યો છે નગરપાલિકાના અંદર જે વિપક્ષનો આક્ષેપ છે તો એ સાચી વાત છે દિવસે દરેક સમિતિએ ઠરાવ કરે છે તો અમારે ખબર પડવામાં આવતી નથી પરંતુ હવેથી ધ્યાન આપવામાં આવશે ડભોઈ નગરમાં આવેલા રઘવ પવન બાગ ખાતે પાણીના સબ ઉપર ફેબ્રિકેશનનું કામ હતું જેમાં છેલ્લા 3 મહિનાથી પાલિકાના ઓવસીયર ગેરહાજર હતા જેની માસ્ટર ઉપર પણ કોઈ સહી નથી છતાં તેમને એક દિવસ બોલાવી વધારાનું પેમેન્ટ કરી જવાનો પણ વિપક્ષે આક્ષેપ કર્યો હતો એટલું જ આ બાબતે ડભોઈ શહેર કોંગ્રેસના દિગ્ગજ નેતા સુભાષભાઈ ભોજવાનીને આ અંગે પૂછતા તેમણે જણાવ્યું હતું કે હા વિપક્ષ આ વાત બિલકુલ સાચી છે છેલ્લા કેટલાય સમયથી સંસ્થાના ઓવરસીયર હાજર નથી તેમની ખોટી રીતે સહી લેવામાં આવી છે સાથે સાથે દિવસને દિવસે ભ્રષ્ટાચાર વધી રહ્યો છે તેમાં આડકતરી રીતે સંમત પણ થયા છે એબીજી ન્યૂઝ કચ્છ ગીર સોમનાથના સૂત્રાપાડા ખાતે કારડિયા રાજપૂત સમાજના 7મા સમૂહ લગ્ન યોજાયા જોઈએ રિપોર્ટ ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડામાં રાજ્યમંત્રી જશાભાઈ બારડના માદરે વતનમાં દર વર્ષેની જેમ આ વર્ષે પણ સમસ્ત કારડિયા રાજપૂત સમાજના 7મા સમૂહ લગ્ન યોજાયા હતા જેમાં 45 નવદંપતીઓ જોડાયા હતા આ પ્રસંગે કારડિયા રાજપૂત સમાજના રાજકીય સામાજિક આગેવાનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા સમાજમાં કુરિવાજો અને ખોટા ખર્ચા બંધ કરી સાદાઈથી લગ્ન જીવનની શરૂઆત કરે તેવા હેતુથી સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે માટે થઈને હંમેશા સમાજની અંદર કુરિવાજો અને ખોટા ખર્ચાઓ છે એને તિલાંજલિ આપી અને સાદાઈથી લગ્ન જીવન માણસ વ્યતીત કરે એના માટે તેનો સંપત્તિનો વ્યય કરવાને બદલે સંપત્તિનો સદુપયોગ કરે એ હેતુથી સમૂહ લગ્ન હોય છે એની સાથોસાથ જે જ્ઞાતિના સમૂહ લગ્ન હોય એ જ્ઞાતિના તમામ લોકો સંગઠિત થાય અને સમાજના કામ માટે થઈને કંઈક ને કંઈક યોગદાન આપે એવી સામાજિક સમસ્યાઓનું નિરાકરણ કરવા માટેની વિચારણા કરવા એકત્ર થવાનો એ પણ એનો મોટામાં મોટો લાભ છે આજે જે સમૂહ લગ્નની અંદર વરકન્યાના કોઈના ઓળખીતા ન હોય એવા સમસ્ત સમાજ રાજપૂત સમાજના લોકો આજે અહીંયા એકત્ર થયા છે અને રાજપૂત સમાજના લોહીની અંદર હંમેશા એક વાત રહી છે કે સમાજ માટે થઈને સમર્પિત થવું સમાજ માટે થઈને જાન પણ આપી દેવું આજે જે પૂર્વજોના સંસ્કાર હતા એ સંસ્કારોના બીજા સ્વરૂપમાં એને વ્યતીત કરવા માટે થઈને સમસ્ત રાજપૂત સમાજના લોકો આજે ધળ આપવાની જરૂર નથી માથા આપવાની જરૂર નથી ધળ આપવાને બદલે ધન આપવાની જરૂર છે કાર્ય કરવાની જરૂર છે સમસ્ત રાજપૂત સમાજ ફક્ત પોતાના રાજપૂત સમાજનું જ કામ ન કરે પરંતુ સમસ્ત સમાજનું કામ કરે એવું સંસ્કારનું ભાથું લઈને અહીંથી જઈએ એ જ એનું મુખ્ય આયોજન હોય છે અને અત્યાર સુધી જેટલા આયોજન થયા એ તમામ આયોજનનો પ્રતિભાવ પોઝિટિવ મળેલ છે અને અહીંયા પણ જે લોકો આજે હાજર હતા અને આવ્યા છે એ પણ ફક્ત રાજપૂત સમાજનું કામ કરવાને બદલે સમસ્ત સમાજનું કામ કરે એ મુખ્ય આદર્શ છે સમાજના કાર્ય માટે એકઠા થઈ સમાજમાં સંગઠન જળવાઈ રહે તેમજ પૂર્વજોના સ્મરણોને યાદ રાખી સમૂહ લગ્નમાં કારડિયા રાજપૂત સમાજના 7મા સમૂહ લગ્નમાં 45 નવદંપતીઓ જોડાયા છે દર વર્ષે આ સમૂહ લગ્ન સૂત્રાપાડા ખાતે યોજાય છે જેમાં સમાજ સાથે મળીને કામ કરે છે કોઈ પણ જાતના ભેદભાવ ભૂલી બિન રાજકીય રીતે પોઝિટિવ વિચારોથી બધા જોડાય છે વધુમાં વજુભાઈ વાળાએ જણાવેલ કે જેમ ગુજરાત માટે ચારિત્ર છે તેમ કર્ણાટકમાં એજ્યુકેશન છે અને ત્યાં ધર્મને ખૂબ જ મહત્વ અપાય છે પરંતુ ગુજરાતની યાદ કાયમી હૈયે રહે છે આ ટૂંક સમયમાં જ આ સુંદર આયોજન કરવામાં આવેલ હતું આ સાથે સમાજમાં શિક્ષણનો વ્યાપ વધારવો તેમજ કન્યા કેળવણીનો મુખ્ય ઉદ્દેશ ઉપસ્થિત આગેવાનોએ આપેલ હતો એબીજી ન્યૂઝ ગીર સોમનાથ ભાઈ બારડ સૂત્રાપાડા નગરપાલિકા માજી પ્રમુખ આજે સૂત્રાપાડા કારડિયા રાજપૂત સમાજ દ્વારા 7મા સમૂહ લગ્ન જે કરવામાં આવ્યા એમાં 45 કન્યાઓ
અને 45 જોડિયાઓએ પ્રભુત્વમાં પગલાં પડ્યા છે અને આયોજન ખૂબ જ સફળ રહ્યું છે. આજે કર્ણાટકના રાજ્યપાલ અને અમારા સમાજના મોભી માનનીય વજુભાઈ વાડા, રાજ્યમંત્રી જસાભાઈ, ધારાસભ્ય ગોવિંદભાઈ, માજી સાંસદ દિનુભાઈ, લક્ષ્મણભાઈ, બધાએ આગેવાનો, કાળાભાઈ ઝાલા માજી ધારાસભ્ય, તમામ આગેવાનશ્રીઓ આજે ઉપસ્થિત રહ્યા તથા ખૂબ જ સફળતાપૂર્વક લગ્ન પ્રસંગ પૂર્ણ થયા છે. એમાં જે દરેક દીકરીઓને 45 દીકરીઓ છે અમારા સમાજની, જુદા જુદા અમારા સમાજમાં ઘણી જગ્યાએ કોડીનારા સૂત્રાપાડા માંગરોળ સમૂહ લગ્નો થાય છે. દર્શક મિત્રો, હવે સમય થયો છે એક નાનકડા વિરામ. वर्ल्ड कप की जीत हो या T20 का जोश, न्यू ईयर पार्टी हो या बर्थडे बैश, गणपति का आगमन हो या नवरात्रों का शुभारंभ, दिवाली की रोशनी हो या होली के रंग, जिंदगी की हर खुशियों में स्वाद का संग, पेश है IO प्लस नमक, जिंदगी का स्वाद बढ़ाए. अरे उड़ी गई. हा? क्या गई? किसी जल्दी जल्दी. अरे किसी तो पापा ने गाल पर बेसी गई. दो आ किसी फक्त तमारा माटे छे के तमे सौ ते ब्यूटीफुल छो. ग्लिसरीन भरियो पैर्स त्वचा नु मॉइस्चर पाछो लावे जेथी तमे देखाव यंग हमेशा ब्यूटीफुल. त्वचा देखा यंग रहे यंग पैर्स.